એ રુદન કરાવે એવું છે. એક માણસ નું મૃત્યુ છે, અફસોસ કરાવે એવું છે. વેદ નો અભ્યાસ કર્યા વગર નો કોઈ બ્રાહ્મણ મૃત્યુ પામે તો એની પાછળ આપણે અફસોસ કરીએ કે આખી જિંદગી એ માણસ બ્રાહ્મણ ના ખોળિયામાં જીવ્યો, હરિને ભજી ન શક્યો. પછી એવો ક્ષત્રિય કે જેને પોતાની પ્રજા પોતાનું સુશાસન પ્રિય નથી, એવો કોઈ ક્ષત્રિય મૃત્યુ પામે તો મૃત્યુ પછી એની પાછળ અફસોસ કરાય એમ રામાયણ કહે છે. સોચિય નૃપતિ જો નીતિ નહીં જાના, જેહીન પ્રજા પ્રિય પ્રાણ સમાન. એવો વૈશ મૃત્યુ પછી અફસોસ ને લાયક છે કે જેના આંગણે કોઈ અતિથિ સત્કાર થતો નથી. માણસો અતિથિની વ્યાખ્યા ઉલટી બહુ કરી નાખી કે અતિથિ એટલે તિથિ વગર, કહ્યા વગર સીધો આવે ને ખીલીએ થેલી ટીંગાડી દે ને કે હું અઠવાડિયું રોકાવાનો છું, આ અતિથિ નથી. અતિથિ એને કહેવામાં આવે છે કે જેના આગમનથી આપણને એ તિથિ કાયમી યાદ રહે, એ દિવસ આપણને પ્રસન્નતા આપનારો બને, ઉસકો કહેતે અતિથિ. એ તો આપણો તળપદો ગામડાનો શબ્દ છે કે અતિથિ દેવો ભવ. અતિથિનો અર્થ જ એ થાય છે કે જેનો આગમન આપણને આનંદ આપે, જેની વિદાય છે મને તમને દુઃખથી ભરી દે. તુલસીદાસજી કહે સુને, બિછુરત એક પ્રાણ હરિ લે, મિલત એક દુખ દારુન દે, બંદવ સંત અસજ્જન ચરના, દુખ પ્રદ ઉભય બીચ કછુ બરના. આપણે વાત ચાલે છે મૂળ એ ભાગવતનો પ્રારંભ એક આત્મદેવ નામના બ્રાહ્મણના ટૂંકા ચરિત્રથી થયો. તુંગભદ્રા નદીનો કિનારો છે. તુંગભદ્રા નદી આમ તો આવી કર્ણાટકમાં. આત્મદેવ બ્રાહ્મણ છે. સર્વ વેદ વિશારદઃ, બધા જ વેદોનો વિશારદ છે. આસપાસમાં 10 ગામોમાં પ્રતિષ્ઠિત ગોર બાપામાં એનું નામ છે, વિશેષણ વાપર્યું છે. એ ચાલતો હોય ત્યારે આસપાસના માણસો એમ કહેતા કે અમારા ગામમાં નવો સૂર્ય ઉગ્યો, આવો પુરુષ. છતાં એને ત્યાં શેર માટેની ખોટ રહી. આપણે ગઈકાલની થોડી બેઠકમાં પણ જોઈ ગયા કે મેરે ભાઈ બહેન, જિંદગી જ એનું નામ છે જેમાં કાંઈક ખામી રહેવાની. જે મજૂરી કરનારો માણસ છે એને મજૂરી માટે દુઃખ છે, જેના ઘરમાં સુખ સંપત્તિ છે તો ઈશ્વર એને 3 ચોકડી ડાયાબિટીસ આપ્યો, કામાંથી 1 અડાળી પીધી એટલે ગયો. બંને બાજુની દુઃખની પરિભાષા છે. પરણેલો વ્યક્તિ છે આત્મદેવ, ધુંધોલી એની પત્ની છે, પણ આ બંનેના ચક્રો ઉલટા છે. ધર્મની ગાડીને બે બળદ જોડવામાં આવ્યા, એકનું નામ છે દયા, બીજાનું નામ છે દાન. બે પૈડા જોડ્યા એનું નામ છે, એકનું નામ પત્ની, બીજાનું નામ છે પતિ. પણ બંને પૈડા સરખા હોવા જોઈએ. એક ટ્રેક્ટરનું પૈડું ને એક સ્કૂટરનું પૈડું હોય તો યાત્રા કરી શકે નહીં કોઈ વાહન. આત્મદેવ વેદ વિશારદ છે, બ્રાહ્મણ છે, નવો સૂર્ય ઉદય પામ્યો હોય એવો છે, ધુંધુલી અવિદ્યા છે, બીજાની વાતમાં સૂરીપુરી છે,
ઝઘડાખોર છે, બહુ જલ્પિકા, જરૂર કરતા વધારે બોલનારી છે. એક વખત આત્મદેવને વિચાર થયો, અરે કાલ સવારે મારું શરીર પૂરું થઈ જશે, મારે તે શેર માટેની ખોટ છે, લાવ હું હરીને ભજું. આમ માની આત્મદેવ પત્નીને કહેતો ગયો, સરોવરમાં આવ્યો, સરોવરમાં સ્નાન કર્યું, શિવજીની પાર્થિવ પૂજા કરી. આમ ઘણા દિવસો ગયા છતાં એને હરી મળ્યો નહીં. વિચારું, લાવો હું આત્મહત્યા કરું. સરોવરમાં ગયો. યદા કૃષ્ણ જરમ તક્ત્વા રૂપપદં મનુમુદ્યતઃ એકાદશં પરિંસૃત્યા બુદ્ધવો વાક્યમં બ્રવીત. બુદ્ધ્યમં વાક્યમં બ્રવીત ત્વં તો વ્યત્સાસિ ગોવિંદ ભક્ત કાર્ય વિદાય ચ મંસિતે મહતિ ચિંતા તાં શ્રુત્વા સુખમાવદા. યદા કૃષ્ણં ધરાં ત્યક્ત્વા સ્વપદં ધનુમુદ્યતઃ. નિર્ણય કર્યો આત્મદેવે, સરોવરમાં જવું, આત્મહત્યા કરવી. ગળા સુધી પાણીમાં આત્મદેવ ગયા આત્મહત્યા કરવા માટે. ત્યાં આકાશમાંથી આકાશવાણી થઈ, વો વો સાધુ ક્ષણમ તિષ્ઠવા. એ બ્રાહ્મણ ઉભો રહે, ઉભો રહે. વો વો સાધુ ક્ષણમ તિષ્ઠવા. એ બ્રાહ્મણ તું ઉભો રહે, ઉભો રહે. આત્મદેવે જોયું, નભ વાણી સાંભળી, થોડો સમય થયો. આત્મદેવે પૂછ્યું, એ આકાશવાણી આપ કોણ છો? તો આકાશવાણી માંથી એક યતિ ધરતી ઉપર આવ્યો, કહ્યું હું સાધુ છું. તારું નામ શું? આત્મદેવ. જન્મનું કુળ? બ્રાહ્મણનું. ક્યાં રહે છો? તુંગ ભદ્રા નદી ને કિનારે, કર્ણાટકમાં. યદા કૃષ્ણ ધરાં ત્યક્ત્વા રૂપપદં ગંતુમોદ્યતઃ એકાદશં પરિશ્રુત્વા યુદ્ધવો વાક્યમ અબ્રવીત. આત્મહત્યા કરવાનું કારણ શું? મારે ત્યાં શેર માટેની ખોટ છે. અરે ભલા માણસ, આત્મહત્યા કરવાથી શેર માટેની ખોટ પુરાશે નહીં. તને ખબર છે આત્મહત્યા જે કરે એનું શું પરિણામ આવે? બોલે, હું જાણું છું, વેદ વિશારદ છું. આપ કોઈ કરુણા કરો, મારે ત્યાં દીકરો કે દીકરી જન્મે. આત્મદેવ,
શાંતિ કોઈ દિવસ બીજાથી ન મળી શકે, શાંતિ એ સ્વભાવનો કારણ છે. આટલો બધો મોહ શું કામ રાખ્યો તે? બોલે મેં સાંભળ્યું છે કે જેને ત્યાં દીકરો કે દીકરી હોય એમને પૂ નામના નરકમાંથી દીકરો મુક્ત કરે છે. અરે ભલા માણસ, દીકરો કે દીકરી કોઈ દિવસ કોઈને મુક્ત કરતા નથી. માણસનું કર્મ એને બંધનમાં નાખે છે અને માણસનું કર્મ જ એને મુક્ત બનાવે છે. યદા કૃષ્ણ ધરામ ત્યક્ત્વા રૂપ પદં ગંતુમ ઉદ્યતઃ એકાદશં પરિકૃત્ય બુદ્ધવો વાક્યમ અબ્રવીત. એ આત્મદેવ, એક ક્ષણ આપ રોકો. સાધુએ આંખો બંધ કરી અંદરના ચક્ષુઓને ખોલ્યા. ઓ, આ બ્રાહ્મણને સાત જન્મ સુધી કોઈ સંતાનનો યોગ નથી. આંખ ખોલી આત્મદેવને કહ્યું, આત્મદેવ આ વાતને તું ભૂલી જા. કેમ? આ એક જન્મે નહીં, આવતા અન્ય સાત જન્મ સુધી તારે ત્યાં દીકરો કે દીકરી નહીં જન્મે. અરે સાધુ, તો મને મરવા દો. અરે ભલા માણસ, આંગળી ચીંધવાનું જેમ પુણ્ય મળે એમ આંગળી ચીંધવાનું પાપે લાગે. હું તો સાધુ છું, મારી હાજરીમાં એક બ્રાહ્મણ નો દીકરો જો આત્મહત્યા કરે તો મને એનું પાપ લાગે. હજી તો સમજી જા, તારે ત્યાં દીકરો કે દીકરી કદાચ થાય તો પણ એનાથી તને સુખ નહીં મળે. સુખ તારા સ્વભાવનું કારણ છે, દિશા બદલી નાખ તારે. આત્મદેવ માન્યો નહીં. અંતે સાધુએ પોતાની જોડીમાંથી એક ફળ કાઢ્યું, આત્મદેવને આપ્યું. લે આત્મદેવ, આ ફળ તું તારી પત્નીને ખવડાવીશ એટલે એના માધ્યમથી સંતાન જન્મશે. આત્મદેવ ગયો પોતાના નિવાસસ્થાને, પત્નીને બોલાવી ધુંધુલીના હાથમાં ફળ આપ્યો. સાધુનો આદેશ હતો ફળ ખવડાવવાનો, થોડી દિશા બદલી નાખી અને આપ્યો હાથમાં. આ ફળ તો ખાઈશ ને? એટલે એ ધુંધુલી, તારા ઉદરમાં ગર્ભ આવશે, આપણે ત્યાં સંતાન થશે. આપણે ત્યાં એક કાળક્રમ હતો કે આપણે ત્યાં દીકરી દીકરાના જન્મથી લઈ અગ્નિ સંસ્કાર પછીની જે વિધિ થાય એ બધી કુલ ગુરુને, કુલ ગોરને, જેની ઉપર આપણી શ્રદ્ધા હોય એને પૂછીને કરવામાં આવતું. ગામડાનો કોઈ અભણ માણસ વાવણીઓ જોડે ને તો એ ગોર બાપાને પૂછી આવે, ગોર બાપા તમારું ટીપણું ખોલો ને પંચાંગ, એમાં વાવણીનો યોગ છે? એમાં કઈ વાવણીનો યોગ હોતો નથી કે પાંચમ નદી વાવણી કરી નાખવી. એ તો અભણ ખેડૂત વાડીએ આટો મારે, ચાર આંગળ જમીનને તરે ભાળે તો તરત એમ કે બાજરો વાવી દો, થઈ જાય. પણ આનો અર્થ એ થાય કે કાળમાં માણસોને બ્રાહ્મણ ઉપર બહુ શ્રદ્ધા હતી. અમારા ગામનો ગોર દાદા બોલ્યા છે તો એ કોરવાણ કર્યા વગરની જમીનમાં વાવશું ને તો ઉગી જશે, જવાબદારી એ ગોરની છે. આમ માણસો એક એક શ્રદ્ધાથી પૂછતા. આપણે વાત ચાલે છે એ કે નામકરણ સંસ્કાર છે એ આપણા 16 સંસ્કારોમાં એક હતો. આપણે કૃષ્ણના અવતરણ પછીની કથામાં જોશું, ગર્ગાચાર્યજી આવી અને નામકરણ સંસ્કાર કર્યો છે કૃષ્ણને દાવો.
રામના જીવનમાં પણ અવધપતિને સંદેશ મળ્યો અને અવધપતિ વશિષ્ઠને કુટિયા ઉપર ગયા અને રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓના નામકરણ સંસ્કાર પણ વશિષ્ઠ દ્વારા જ થયા. એક વેદાધ્યન સંસ્કાર સુન નામકરણ કરુ અવ Oh,
પ્રાચીન કાળમાં આપણે ત્યાં બ્રાહ્મણ અને ક્ષત્રિયને યજ્ઞનો પવિત્ર સંસ્કાર આપવામાં આવતો. એ બ્રાહ્મણોએ કાઢી નાખી, પછી ક્ષત્રિયોએ કહ્યું, ભાઈ ગોર દાદા કાઢી નાખે જનો હોય તો આપણે કાઢવાનો કઈ વાંધો નહીં. એક સંસ્કાર હતા. યદુવંશ જોશો, રઘુવંશ, ચંદ્રવંશ, એ કાળના ક્ષત્રિયોના રાજકુવરોને એ યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવતા. આપણે વાત ચાલે છે, એ બ્રાહ્મણોએ જનોએ કાઢી નાખી મોટે ભાગે. આપણે ત્યાં 84 થતી ને ત્યારે એ માણસો એમ કહેતા, ગોરદાદા પરિવાર સહિત પ્રસાદ લેવા બપોરે પધારવાનું, પણ જે દીકરાને જનોએ આપેલી હોય ને એ ગોરદાદાને જરૂર લેતા આવજો. જનોએ આપી હોય એનું મહત્વ હતું યજ્ઞોપવિત. આમ તમે જોશો.